બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલ મોબાઈલ ચોરી અને દુકાનમાંથી 2,90,500ના મુદ્દામાલ સાથે બગસરા પોલીસે ચોરોને ઝડપી પાડ્યા હતા. અમરેલી જિલ્લા બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ મોબાઈલ ચોરીને અંજામ આપતા ચોરીને ઝડપી પાડવામાં સફળતા મળી. આ અંગે પ્રાપ્ત વિગતો જોઈએ તો ગત તારીખ 3/9/2020ના રોજ બગસરા પોલીસ સ્ટેશને સરગમ મોબાઈલની દુકાનના માલિક ઇદ્રીસભાઈ અલારકભાઈ સૈયદ બગસરાવાળાએ અજાણ્યા ચોરી સમયે દુકાનના પાછળના શટરની સાઈડમાંથી તોડી અલગ અલગ કંપનીના મોબાઈલ નંગવીસ જેની કિંમત ₹2,90,500ની ચોરી કરી તેમાં દુકાનના સીસીટીવી કેમેરા તોડી ₹5,500નું નુકસાન કરેલ હોય જે બાબતે ગુનાના કામના ફરિયાદીએ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હોય જેથી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિલિત રાય દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવવા સૂચના આપતા તેમજ DYSP એસ રાણાના માર્ગદર્શન અન્વયે બગસરા પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે એક અલગ ટીમ બનાવી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલવામાં મોટી સફળતા મળેલ અને ચોરાયેલ તમામ મોબાઈલ નંગવીસ તેમજ મોબાઈલના ઓરિજિનલ ચાર્જર સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરીને આરોપીઓની અટકાયત અટક કરેલ જેમાં આરોપી સલીમ આદમ ચોપડા બગસરા રહે વિજય ચોક તેમજ જુનેદ ઇબુભાઈ લખાણી બગસરા રહે કુકવાવ નાસ્કા સહિતના એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ડિટેન કરાયો. બગસરા પોલીસ સ્ટેશનના PIHK મકવાણા સહિતની ટીમને મોટી સફળતા મળેલ જેમાં PAIUF રાહુલ HG જિગ્નેશભાઈ અમરેલિયા PG યોગેશભાઈ પરમાર રવિદાન ગઢવી ઘનશ્યામ મહેતા જયરાજ વારા સુલતાનભાઈ પઠાણ વગેરે સ્ટાફ કરવામાં આવેલ ને મોટી સફળતા મળતા બગસરા પંથકમાં પણ લોકોએ રાહતનો શ્વાસ લીધો. બગસરા શહેરમાંથી આટલી મોટી ચોરી થતાં લોકોમાં પણ ચિંતા ફેલાઈ ગયેલ હોય ત્યારે બગસરા પોલીસ સ્ટેશનના PAIHK મકવાણા દ્વારા સતત પેટ્રોલિંગ કરી અલગ અલગ તપાસમાં અંતે મોબાઈલ ચોરીને અંજામ આપતા ચોરોને ઝડપી પાડવામાં સફળતા મળી. અશોક મણવર, JDSTV, અમરેલી. 2 તારીખના રાત્રે મોડી રાત દરમિયાન બગસરામાં સરગમ મોબાઈલની જે બજારની અંદર જે દુકાન આવેલી છે એનું શટર તોડી અને દુકાનમાંથી 20 નવા મોબાઈલ એના ઓરિજિનલ ચાર્જર સાથેની ચોરી થયેલી, જે અનુસંધાને 3 તારીખે બગસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને ગુનો દાખલ થયા બાદ મહેરબાન SP સાહેબ શ્રી નિલિત રાય સાહેબે ગુનો ડિટેક્ટ કરવા માટે LCBની એક ટીમ અને એમના માણસો સાથે તથા SOGની એક ટીમ અને એમના માણસો સાથે તથા પોલીસ સ્ટેશન લેવલે PI શ્રી હરેશ મકવાણા અને એમની એક ટીમ તથા ત્યાં PSI UF રાવલ સાહેબ સાથેની ટીમ આ તમામ ટીમોને ગુનો ડિટેક્ટ કરવા માટેના કામે લગાડેલા અને ટેકનિકલ સર્વેલન્સ તથા લોકલ સર્વેલન્સનો ઉપયોગ કરવા માટેની ગાઈડલાઇન અને વ્યવસ્થિત બ્રીફ કરી અને કામે લગાડેલા. આ દરમિયાન બગસરા PIC હરેશ મકવાણાને લોકલ સર્વેલન્સ અનુસંધાનની એક બાતમી મળેલી અને એક જુવેનાઇલ પાસે આ પ્રકારના મોબાઈલો એને સંતાડેલાની એક ખાનગી રાહે એમને બાતમી મળેલી, જે અનુસંધાને એમની ટીમ સાથે જઈ અને ચેક કરતા એના ઘરના ઉપર જે ભંગાર પડેલો હતો એ ભંગારની અંદર મોબાઈલો એક બેગની અંદર ભંગારની વચ્ચે સંતાડી દીધેલા મળી આવેલા, જે અનુસંધાને એને વધારે પૂછપરછ કરતાં પોતાની સાથે એક સલીમ આદમ ચોપડા કરીને એક આરોપી, જે મુખ્ય આ ગુનાનો મુખ્ય આરોપી છે, જેણે આ પ્લાનિંગ બનાવેલો, પોતે અવારનવાર દુકાને આવી અને દુકાનની અંદર જે સર્વેલન્સ સિસ્ટમ રાખેલી હતી એનાથી પોતે માહિતગાર હતો, તેમજ એની સાથે બીજો જુનેદ ઉર્ફે જુકો ઇબ્રાહીમ લાખાણી કરીને આ બંને બગસરાના જ રહેવાસી હતા. આ ત્રણેય જણાએ મળી અને રાત્રે આ બનાવને અંજામ આપેલો છે. ત્રણેય આરોપી જે સગીર વયનો છે, 17 વર્ષનો બાળક, એને ડિટેન કરી અને જુવેનાઇલ હોમમાં રાજકોટ ખાતે એને મૂકવામાં આવેલો છે. તેમજ 2 આરોપી જે છે, સલીમ આદમ અને જુનેદ ઉર્ફે જુકો ઇબ્રાહીમ, આ બંનેને અટક કરી અને એની આજે કોર્ટમાં રજૂ કરી અને એમની પાસેથી રિમાન્ડ મેળવી અને આ ગુના અનુસંધાનની આગળની કાર્યવાહી કઈ કઈ રીતે બીજા કોણ સામેલ છે એના અનુસંધાનની કાર્યવાહી કરવામાં આવશે. જે સગીર વયનો બાળક છે એ અગાઉ પોતાના સગાવાલાને ત્યાં ચોરી નાની મોટી ચોરી કરતાં પકડાયેલો પણ ઘરમેળે સમાધાન થઈ ગયેલાનું
આ જે સલીમ આદમ ચોપડા છે એને એ વસ્તુથી વાકેફ હતો, જેના કારણે એને બાળકને એને એમાં સામેલ રાખી અને એને આ મોટા ગુનાના કામે એને પોતાને સાગરિત તરીકે એને સામેલ રાખેલો હતો. જે મુખ્ય આરોપી છે સલીમ આદમ, અગાઉ પણ ચોરીમાં પકડાયેલો છે અને એનું MCR કાર્ડ ખુલેલું છે અને એના અગાઉ પણ ગુના એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે. આ ત્રણેય આરોપીને બંને આરોપીને અટક કરેલા છે અને જે જુવેનાઇલ છે એને ડિટેન કરી અને જુવેનાઇલ હોમ ખાતે મૂકવામાં આવેલ છે. રેડમી કંપનીના અને અલગ અલગ કંપનીના કુલ 20 મોબાઈલો ઓરિજિનલ ચાર્જર સાથે જે ચોરાયેલા હતા એ ટોટલી 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. કિંમત 2,90,000 ની આસપાસ એની 2,90,000 ની કિંમત થઈ છે એની.